સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આ બાળકો આપણે આજે ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું જે પહેલા આપણે ભણતા હતા એના પછી આપણી શાળાઓ પણ શરૂ થઈ ગઈ હતી અને ફરીથી કોવિડ-19ના લીધે ફરીથી એકવાર પણ આપણી શાળાઓ આજે બંધ થઈ ગઈ છે. તો આપણે વિષય કલોલમાં આપણે 8 પાઠ તો પૂર્ણ થઈ ગયા હતા પણ જે 9મો પાઠ ચાલુ હતો અને અચાનક આપણી શાળાઓ બંધ થઈ ગઈ તો 9મો પાઠ છે આપણે સૌ તોફાની. આમાં પહેલા શું આવતું હતું? ગીત આવતું હતું સરસ મજાનું. કયું ગીત હતું તમને યાદ છે? તો હું કહીશ કે તમને યાદ આવી જશે. તો વડલા ટાળે વાંદરા ટોળી કરતી ઉપાવો, વડલા ટાળે વાંદરા ટોળી કરતી ઉપાવો, છાનો માનો જોયા કરું થઈને ચૂપાછું, છાનો માનો જોયા કરું થઈને ચૂપાછું. તો આ વાંદરાઓનું એક સરસ મજાનું ગીત આપ્યું છે. એના પછી આપણને એક વાર્તા પણ આપી છે. તો વાર્તા પણ તમને યાદ હશે, મેં તમને વાર્તા કહી હતી ને, તો યાદ છે તમને કઈ વાર્તા? તો બળ્યો ભીલ. કઈ વાર્તા? બળ્યો ભીલ. આ વાર્તા મહાભારતનો એક ભાગ છે. એમાં 5 પાંડવ અને 100 કૌરવની વાત છે. તો 5 પાંડવ કયા? યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ અને તેના બીજા 100 ભાઈઓ એ કૌરવ. 5 પાંડવ અને 100 કૌરવ એમ 105 ભાઈઓ રહેતા હતા. એમાં આ ભીમ હતો એના વિશે આપણને એક ભાગ અહીંયા આપેલો છે. હવે એના પછી ગીત આવે છે દરિયાકાંઠે, એ ગીત આપણે અહીંયા જોઈશું. તો જે આ વાર્તા છે એનો પણ આપણે સ્વાધ્યાય જોયો હતો, એની ખાલી જગ્યા ખરા ખોટા અને પ્રશ્નો પણ થોડા જોયા હતા જે તમે ફરીથી એકવાર વાંચશો ઘેર એટલે તમને યાદ આવી જશે. તો આજે આપણે આ સરસ મજાની કવિતા લઈશું. દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળા રાજા, દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળા રાજા, રેતીમાં રમવાને ચાલો નાના બાળા રાજા, સંખલા ચીપલા વીણીને માળા રે બનાવીશું, કાગળની હોળીને પાણીમાં તરાવીશું, મોજા સાથે બાથ પીરશું ચાલો બાળા રાજા, દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળા રાજા, રેતીના બંગલાઓ સાથે બેસીને બનાવીશું, નાની ડીંગલી માટે રે ખુરશી ટેબલ લાવીશું, પાણીમાં છબછબિયા કરશું ચાલો બાળા રાજા, દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળા રાજા, ઊંચા ઊંચા આંબલે સૂરજ દાદા આવશે, સંધ્યા રંગોને પાણી મારે પીછાવીશું, દરિયામાં રે રંગો જોવા ચાલો બાળા રાજા, દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળા રાજા, નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે, ગીત મધુરા ગાશું દરિયો હિલોળે લાવશે, મોજામાં હિલોળા જોવા ચાલો બાળા રાજા, દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળા રાજા. તો આ કવિતામાં તમને શું કહેવા માંગે છે કે નાના બાળકોને કહેવા માંગે છે કે ચાલો આપણે દરિયાકાંઠે રમવા જઈએ. દરિયો તો તમે જોયો જ હશે, દરિયો જોયો છે ને, દરિયો બધાએ જોયો હોય, નાના નાની નદીઓ પણ જોઈ હોય, ત્યાં તમે રમવા પણ જતા હોય, પાણીમાં છબછબિયા પણ કરતા હોય. તો એના વિશે આ કવિતામાં તમને કહ્યું છે. તો એમાં કહેવામાં આવ્યું છે કે તમે દરિયાકાંઠે આવો તો આપણે સરસ મજાની ભીની રેતીમાંથી ઘર બનાવીએ, એમાંથી સંખલા ચીપલા વીણીએ અને માળા પણ બનાવીએ. તમે મમ્મી જોડે કદાચ એ માળા પણ જોઈ હશે કે એના જ્યાં જ્યાં મોતી આ ચીપલા એની માળાઓ પણ આવતી હોય છે, એ પણ તમે જોઈ હશે. તો ત્યાં આગળ ટેબલ ખુરશી નાની ડીંગલીઓ માટે લાવીશું, પછી સંધ્યા ખીલશે એટલે સરસ સૂરજદાદા પણ આકાશે આવશે. આ રીતે આ ગીતમાં આપણને કહેવામાં આવ્યું છે કે નાની માછલીઓ પણ દરિયાકાંઠે આવશે, તો દરિયાકાંઠે આપણે હિંડોળા લઈ અને સરસ મધુરા ગીતો પણ ગાઈશું. તો આ સરસ મજાની જે કવિતા છે આ તમારે તમારી નોટબુકમાં લખી અને તમારે ગાવાની છે. તો આગળ આની ખાલી જગ્યા સ્વાધ્યાય આપણે આગળના વિડીયોમાં જોઈશું. નમસ્તે.